સિદ્ધાર્થ ભાઈ આપણું સ્વાગત છે અને સૌથી પહેલા મેં સાથે વિશે આપ માર્ગદર્શન આપો. મેષ એટલે કે ઘેટું. ઘેટા આકારનો તારાઓનું એક ગુચ્છ હોય કે જેને આપણે આમ નજર કરીએ તો આપણને ઘેટું હોય એવું એક માનચિત્ર દેખાય. મેષ રાશિનું એવું કેવું માનચિત્ર છે કે ઋષિ મુનિ આવું નક્કી કર્યું કે આનું નામ મેષ છે. હવે મેષ રાશિની વ્યક્તિઓ કેવી હોય પહેલા તો આપણે એ જાણવાનું છે કે મેષ રાશિનું આ જે માનચિત્ર બતાવ્યું છે ને એ ખરેખર આકાશમાં કેવું છે. તો આકાશની અંદર એવું કહીએ કે આ શાસ્ત્રીય ચિત્ર જે નક્કી થયું એ આકૃતિમાં આપણે જોઈએ ને તો એવું કહેવાય કે લાવારસ થોડો લાલ પડેલો હોય એવું દેખાય છે. એના છોર ઉપર એટલે કે જ્વાળામુખી છે, જ્વાળામુખીમાંથી લાવારસ નીકળતો હોય એના છોર ઉપર એટલે એના કિનારા ઉપર એક ઘેટું ઉભેલું હોય એની બરોબર સામે તેવું દેખાય છે. અને એ ઘેટું એ લાવારસની લાવાના કલરથી લાલ રંગથી તપ્ત બનેલું હોય એવું દેખાય છે. તો ઋષિ મુનિ એવું કહે છે કે ભાઈ બસ આ સંકેતોમાં તમારે સમજી લેવાનું કે ભાઈ ઘેટાના ગુણધર્મ તો હોય છે પરંતુ આ લાલ તપ્ત થયેલું છે એટલે ગરમ ઉષ્ણ થયેલું છે, ગરમ થયેલું એટલે ગુસ્સો પણ જોડે પ્રદર્શિત કરે છે. હવે જ્વાળામુખી એક અગ્નિ તત્વનું સૂચક છે એટલે આ વ્યક્તિઓની અંદર ઉર્જા જબરજસ્ત હોય છે, પોતાની વ્યક્તિની એનર્જી સખત હોય છે. જો મેષ રાશિના વ્યક્તિની આપણે વાત કરીએ તેમનામાં જબરજસ્ત એનર્જી હોય. બીજું એવું કહેવાય કે જ્યારે આ બધું હોય ત્યારે એટલા સાહસિક હોય એવો એમનો જોમ જુસ્સો અને ગુસ્સો હોય છે. બીજું એવું કહેવાય કે ભાઈ આ બધા સાહસ પ્રદર્શિત કરતા ગુણધર્મો હોવાને કારણે આવા ગુણધર્મો બીજે ક્યાં હોય તો કે સૈનિકોમાં હોય, પોલીસોમાં હોય એટલે આવા સાહસિક કાર્યો કરી શકે. અહીં લાલ કલર આવ્યો તો કે લાલ કલર બીજે ક્યાં હોય તો કે બ્લડનો કલર લાલ છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ બ્લડ એટલે એ પણ એક ઉત્તેજિત કરતી બાબત છે. લાલ કલર એટલે લોહી એવું કહે છે કે ભાઈ ઘણી વાર એવું કે ભાઈ આનું લોહી બહુ જબરજસ્ત છે એમ તાકાતવાળું એટલે સાહસ પણ આ બ્લડથી આવે. લોહીને જોવાથી ઘણા લોકો ડરી જાય છે, ઘણા લોકોને ડર નથી લાગતો. આ પણ એવું કહેવાય કે ભાઈ આ રાશિ જેની પાવરફુલ હોય એને એવો ડર લાગતો નથી. હવે આ બધા ગુણધર્મો અહીંયા આવા આવે છે. અગ્નિથી ભય નથી લાગતો, લડવાથી ભય નથી લાગતો જેવા સૈનિકમાં ગુણધર્મો હોય ને એવા મેષ રાશિના ગુણધર્મો હોય, પોલીસના ગુણધર્મો હોય એવા મેષ રાશિના ગુણધર્મ. તેને આપણે કઈ વસ્તુ બને જે આક્રમકતા જોઈએ છે, લડાઈ ઝઘડો ઘર્ષણ એવો કોઈ ગંભીર બાબતો જોઈએ છે ત્યારે આપણે ડરીએ છીએ. પોલીસમેન કે આર્મીમેન ડરતા નથી. બીજો ગુણધર્મ અહીંયા આવ્યો કે મેષ એટલે ઘેટું છે તો કે ઘેટાનું કાર્ય શું છે તો કે ઘેટાનું કાર્ય એવું છે કે ભાઈ એ ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં અડગ ઊભું રહે છે. અહીં લાવા આગળ પણ ઊભું છે પણ એને ભય નથી લાગતો એટલે ભય મુક્ત હોય છે. બીજું એવું હોય છે કે ભાઈ ઘેટું શું કાર્ય કરે ભાઈ આજ્ઞાને ફોલો કરે. તમે ક્યાંય પણ જુઓ તો કે ઘેટા એક 10, 20, 50, 200 લઈને આગળ માણસ ચાલતો હોય એનો રખેવાળ એની આજ્ઞામાં બધા ચાલતા હોય. એ જે જે કેડીઓમાં ચાલે એ જ પ્રમાણે ઘેટા ચાલે. જો પર્વત ચડે તો બધા ઘેટા એની જોડે પર્વત ચડે છે અને ઘેટાની પાછળ ઘેટું ચાલે છે. આપણે એવું પણ કહેવતમાં કહીએ એક જ ઘેટું દોરવાનું હોય, બાકીના ઘેટા એની મેળે બધા ફોલો કરે છે. એટલે ફોલો કરવું મીન્સ શું છે ભાઈ જે નીતિ નિયમ બન્યા છે ને એને ચુસ્ત પ્રમાણે માનવા, પોતાની મનસુબી ના ચલાવવી. એટલે એવા લોકો એવું કે બહુ કાયદા પાલક અનુશાસન અનુશાસનમાં રહેવા વાળા હોય એવા તેમના એક ગુણધર્મ હોય. એટલે કુદરતી રીતે એમ કહેવાય કે ભાઈ વસ્તુને ફોલો કરવા વાળા, બહુ કાયદાની બહાર જવા વાળા ના હોય. એટલે જ આ કાયદાની બે આપણે બે વ્યક્તિઓ બતાવી કે પોલીસ અને સૈનિક. એટલે અનુશાસનમાં રહેતા શીખવું હોય, પોલીસ ટ્રેનિંગમાં જાઓ કે સૈનિકની ટ્રેનિંગમાં જાઓ પહેલાં તો નીતિ નિયમ જ શીખવામાં આવે છે, પછી બધી વાત છે સૈનિક બનવાની કે પોલીસ બનવાની. એટલે નીતિ નિયમથી જે જીવી શકતા હોય, જે અનુશાસનમાં રહી શકતા હોય એ બધા મેષ રાશિના લોકો હોય. પોલીસ હોવું જરૂરી નથી, સૈનિક હોવું જરૂરી નથી,
પણ એ આવા પ્રકારના લોકો હોય છે, એટલે આપણે એમની જોડે વ્યવહાર કેવી રીતે કરવો તે આપણે શરૂઆતમાં વાત કરી. આવું જાણીએ કે ભાઈ નીતિ નિયમ વાળો માણસ છે, હવે આપણે એવી વાત આડી કરીશું એને ગમશે જ નહીં, તો એની જોડે આપણો સંબંધ વ્યવહાર કઈ થશે નહીં. એટલે મેષ રાશિની વ્યક્તિ જોડે ઝૂળ સાથે જિંદગી જીવનારા લોકો હોય છે, એટલે આપણે એમની જોડે જો જીવવું હોય રહેવું હોય તો આવી રીતે આપણે જીવવું પડે છે. અન્યથા સાથીદાર હોય, જીવન સાથી હોય, કામ લેવું હોય તો પણ એ રીતે, તો પણ એ જ રીતે આપણે લઈ શકીએ છીએ. હવે એને જે સોંપીએ ને આપણે નિશ્ચિંત થઈ જવાનું કે બેઈમાની નથી કરતા, કે જે સોંપેલું કામ પાર પાડે છે. બીજું એવું હોય છે, જ્યારે ઘણીવાર ઘેટા જેવા ગુણધર્મ આવે તો ઘણીવાર એવું નહીં જોતા, બસ મને આ કામ બતાવ્યું મારે કરવાનું છે, કેમ એ ખબર નથી, પણ મારા માલિકે કહ્યું આપણે વફાદારીથી કરવાનું. કેવી રીતે? કે ભાઈ પોલીસ હોય, કોઈને મારે છે ગોળી, કે સૈનિક મારે, તો એનો કોઈ જાતીય દુશ્મન નથી હોતો, પણ એને ઉપરથી કમાન્ડરનો ઓર્ડર મળ્યો કે આ કરવાનું છે, એને મારવાનો છે, આ શત્રુ છે, આ દેશ વિરોધી છે, એટલે એ વ્યક્તિગત જાતિ દુશ્મન નહીં હોય, પણ જનુનથી એને મારી પણ શકે છે, એ દરેકનું કાર્ય નથી. એટલે આટલા હદ સુધી એ લોકો ઓર્ડરને ફોલો કરી શકે છે, એટલે આ વસ્તુ આપણને એક જગ્યાએ સારી પણ લાગે અને એક જગ્યાએ ઘણી ક્રૂર પણ લાગે, કે ભાઈ વ્યક્તિગત સામેની બોર્ડર હોય એનો વ્યક્તિ આપણો વ્યક્તિગત દુશ્મન નથી. રોજ એમ કહેવાય, ઘણી વાર આપણે પિક્ચરોમાં જોઈએ છીએ કે ભાઈ બોર્ડરમાં બંને સૈનિકો ચા પણ જોડે પીતા હોય, આવું વાસ્તવિકતામાં પણ હોય છે, પણ જ્યારે યુદ્ધ છેડાઈ જાય તો એના એ સૈનિકો એકબીજાને ગોળી મારી દે છે, એવા પણ ઘણા કિસ્સાઓ ઇતિહાસમાં થયેલા છે. એટલે ત્યારે એમનો દુશ્મન નથી, છતાં પણ દુશ્મન બની જાય છે અને આવું ક્રૂર કાર્ય કરી બેસે છે. મેષ રાશિના સ્વભાવમાં આપણે જો બીજી એક આગળ વાત કરીએ કે ઘેટું હોય ને આજ્ઞાને ફોલો કરવાની હોય ને, એટલે એવું કે પોતે બહુ વિચારે નહીં, પોતે બહુ કોઈ વસ્તુ લાંબુ ના વિચારે, તો એનો મતલબ ઋષિમુનિ એવું કહે છે કે ચિંતનનો અભાવ હોય, લાંબુ વિચારવાનો અભાવ હોય, લાંબુ અડીક ઊભા રહી શકે, કોઈ પણ વસ્તુ માટે એ જોમ જુસ્સાથી કાર્ય કરી શકે, વર્ષો સુધી કરે એકનું એક કાર્ય, પણ લાંબુ વિચારી ના શકે. એટલે કે ભાઈ વિચારવાનો અભાવ છે, કેમ કે આજ્ઞાનું અનુકરણ કરવું એ એનું કામ છે. એટલે મેષ રાશિનો આ ગુણધર્મ પણ જોડે મળી ગયો કે આવવા જ હોય લોકો. કોઈ એમ કહે કે ભાઈ વ્યક્તિની મેષ રાશિ છે ને બહુ વિચારશીલ માણસ છે, એવી રીતે આપણને ક્યાંય પ્રેઝન્ટ કરે કોઈ જગ્યાએ, કોઈની ઓળખ કોઈ જગ્યાએ આપે કે ભાઈ આ બહુ જ વિદ્વાન, બહુ જ વિચારશીલ માણસ, પણ જો મેષ રાશિ હોય અને કુંડળીમાં આપણે જોઈ લઈએ કે યુવા બનેલી હોય, એટલે કે 12 ડિગ્રી 15 ડિગ્રીમાં અને મેષ રાશિ જ હોય, તો કોઈ ગમે તે કે, પણ રિયલ વ્યક્તિ કેવી છે કે લાંબુ વિચારી શકે એવી નથી. ભલે અત્યારે આપણને દેખાય છે, પણ આ જ્યોતિષની કમાલ છે કે માણસને ખાલી આ રાશિ જોઈ નક્કી કરાય, હકીકતમાં અંદરથી વ્યક્તિ કેવી, દેખાવ વ્યક્તિ ગમે તે કરી શકે છે, વિદ્વતાનો ડોળ કરી વિદ્વતા બતાવી શકે, પણ નૈસર્ગિક કુદરતી આવવી જોઈએ ને, એ ક્યાંથી આવે, એ નથી આવતું. આવા ત્રણ પાત્રો આપણા જાહેર જીવનમાં આપણી નજર સામે છે, એક ઇન્દિરા ગાંધી, બરોબર, એક છે અટલ બિહારી વાજપેયી, બરોબર, અને એક છે અશોક ભટ્ટ. સાચી વાત, સાચી વાત સાહેબ, આ તમારા અનુભવની વાત છે. જો હવે ખરેખર આપણે આપણને આ વ્યક્તિઓને ખુદ જે મેં ત્રણ આગળ શબ્દો કહ્યા, લાગે કઈ પણ હોય કઈ, એટલે અને જે તમને બતાવ્યું છે એવું એનામાં છે, જરૂરી નથી કે એવું છે, પણ તમને લાગે છે તો એવા સમજો. આ તો કમાલ છે બતાવવાની, તમને કેવું ચિત્ર બતાવાય છે ને એવો વ્યક્તિ તમને ભાસે છે, જેવો કિરદાર મળે છે એવો વ્યક્તિ તમને દેખાય છે. માણસ ઘેર સામાન્ય હોય પણ મહારાણાનો કિરદાર ભજવવા આવે છે ત્યારે એનામાં આપણને એ જ મહારાણા દેખાય છે. આવું વ્યક્તિત્વ ઘડાય છે, લોકો ઘડે છે, પણ હકીકતમાં એવા નથી હોતા. હકીકતમાં આ ત્રણેય જે મહાનુભાવોની વાત કરીને એમાં કમ્પ્લીટ મેષ રાશિના ગુણધર્મો હતા. એ કોને ફોલો કરતા હતા એ જ લોકો જાણે છે, એ કેવી રીતે આજ્ઞાની અંદર ચાલતા હતા એ જ લોકો જાણે છે, એ વિચારશીલ હતા કે નહીં હતા એ પણ એ જ લોકો જાણે છે, અને કદાચ એમની નજીકના લોકો બહુ સારી રીતે જાણતા હોય. ગુસ્સાથી કાર્ય કરવાવાળા, જોમ જુસ્સાવાળા, આ બધું તેમનામાં કૂટી કૂટી અને ભરેલું હોય. બીજું હોય કે મેષ રાશિના લોકો હા અથવા નામ કરવાવાળા હોય, એ ક્યારે મધ્યમાર્ગી ના હોય. મધ્યમાર્ગી એટલે શું?
કે ઠીક છે જોઈએ છે, આવું ક્યારે થશે કે નહીં થાય, કેમ કે ભાઈ આમાં સૈનિકમાં કેમ ગોળી મારવાની છે કે નથી મારવાની, વાત અહીંયા આટલી પૂરી થઈ ગઈ. ગેટુ હોય ને, ગેટુ એ બેટી મારે કે ના મારે, જો લડાયક મને ને તો પછી એવું નહીં કે ના ના થોડું થોડું આપણે ઝઘડીએ, પૂરું ફાઇટ ટુ ફિનિશ. આ મેષ રાશિનો ગુણધર્મ એટલે બહુ છંછેડાય બી નહીં. ઘણીવાર જો વિચાર શક્તિનો અભાવ કયો, ઘણીવાર અખબાર ટીવીમાં આપ જુઓ તો એવા કિસ્સા આવે કે ભાઈ કોઈ ખાઈની અંદર આ ગેટાવાળો લઈને જતો ટેકરી ઉપર, ખાઈમાં એક ગેટું પડ્યું તો જોડે 200-250 ગેટા પડી ગયા. આવા કિસ્સા બનેલા છે ને આવે છે કે એમણે વિચાર્યું નહીં કે નીચે ખાઈ જાય, એક ગયું તો બધા ઉતરી ગયા અને બધા પડી ગયા, એટલે આવું પણ બને છે. એટલે અંતિમ ક્ષણ સુધી કશું વિચાર્યા વિના કાર્ય કરી શકે છે, આનું પરિણામ નથી જોતા કે ભાઈ શું આવશે, એટલે આપણે કહીએ છીએ કે વિચાર શક્તિનો અભાવ. પણ આની અંદર એટલા બધા સારા ગુણધર્મો છે, વફાદારી, નીતિ નિયમ, જીવનને એક લિમિટની અંદર ચાલવું, સંયમપૂર્વક જીવવું, જીવનના તમામ દાયરામાં કોઈ પણ ક્ષેત્રમાં હોય સંયમિત રીતે જીવન જીવે, પોતે નીતિ નિયમમાં રહે એટલે બીજાને પાલન કરવાનું તે સૂચવે કે ભાઈ આમ જ કરવું પડે. એટલે વસ્તુ જાણવાની આ જે બહુ સારી ખૂબી હોય છે અને એના કારણે એવા એવા સારા હોદ્દા ઉપર આ વ્યક્તિ હોય. હવે આ લોકોએ કેવા કાર્યો કરાય સાહેબ, એ પણ આપણને બહુ જાણવા નહીં મળે. કેવા કાર્યો આપણે કરવા જોઈએ કે જે કાર્યોમાં નીતિ નિયમથી ચાલવાનું હોય, ફોલો કરવાના હોય કોઈને, એવા બધા કાર્યો આ લોકો કરી શકે. વફાદારી, દેશના લેવલના કાર્યો કરી શકાય, સૈનિક બનાય, પોલીસ બનાય, હવે બીજું શું બને કે બ્લડ આવે એટલે ડૉક્ટર બનાય, ત્રીજું શું બનાય તો કે અગ્નિ આવે એટલે કોઈ પણ, એટલે ધારો કે કોઈ અગ્નિ જોડે કાર્ય શું કે હોટલ, એનર્જી, અનાજ બનાવવું, પકવવું, એટલે એવી ટાઈપના હોટલના બિઝનેસમાં, ખાણીપીણીના બિઝનેસમાં, એ દરેક ચીજોમાં આ લોકો રહી શકે છે અને એ કાર્ય કરી શકે છે. બીજું, જ્યારે અનુશાસનની વાત આવે, બહુ લાંબુ ના વિચારવાનું અને કેવળ એક સતત કાર્યો કરવાના હોય, એવા તમામ કાર્યો આ લોકો કરી શકે છે. એટલે મેષ રાશિ પણ એક રીતે બહુ શક્તિશાળી, જોમજુસ્સાવાળી, એનર્જીવાળી રાશિ છે, કેવળ ચિંતન અને વિચાર મનન કરવાનો થોડો અભાવ હોય છે. બસ આટલું જ આ રાશિની અંદર સમાયેલું છે. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.